नमस्कार विद्यार्थी मित्रों, धोरण चार विषय पर्यावरण आसपास, प्रकरण नंबर 7 रियानी ट्रेन मोड़ी पड़ी। आपने प्रकरण 6 मां रियानी मुसाफरी ते प्रकरण मां चर्चा करी हती के रिया भूज मुकामे थी वापी सुधी मुसाफरी करवानी हती। वापी तेना मामाना घरे जवानी हती अने ते भूज थी वापी नी ट्रेन मा मुसाफरी करवा बैठा। तेना अनुभवो आपणे अगाउना प्रकरण मा जोई लीधा। अगाउना प्रकरण मा छेल्ले रियानी ट्रेन अमदावाद सुधी नी पहुंची हती तेवो आपणे अभ्यास कर्यो। आ प्रकरणमां रियानी ट्रेन मोड़ी पड़ी, केवी रीते मोड़ी पड़ी एनी चर्चा आपणे करवानी छे। अने हवे रियानी ट्रेन कया स्टेशने आवीने उभी रही छे तेनी चर्चा करीए। हूँ जागी गई, अमारी ट्रेन कोई प्लेटफॉर्म पर उभी हती। मैं बैठा थई बारी माथी जोयू तो सामेनी दीवाल परनी घड़ियाड़ मां सवारना 5 वाग्यानो समय देखातो हतो। तेनी बाजू मां एक थांभला पर गोल पाटिया मां वडोदरा जंक्शन लखेलू हतु। भाई हजू सूतो हतो। रिया ज्यारे ઊંઘવાથી જાગી ગઈ ત્યારે તેની ટ્રેન એક જંક્શન, એક રેલવે સ્ટેશને આવીને ઊભી રહી હતી। તે સમય કેટલા વાગ્યા હતા? તો તે સમય સવારના 5 વાગેલા હતા। અને કયા જંક્શને આવીને ઊભી રહી હતી? તો વડોદરા જંક્શને આવીને ઊભી રહી હતી। તે સમય દરમિયાન માઇકમાં સૂચના આપવામાં આવી રહી હતી કે વડોદરાથી સુરત, વલસાડ, વાપી, मुंबई तरफ जवावाड़ी अने आववाड़ी तमाम ट्रेनों 2 कलाक मोड़ी चालसे। ज्यारे रियानी ट्रेन वडोदरा जंक्शन आवीने उभी रही त्यारे माइक मा एक सूचना आपवामां आवी के वडोदरा थी जे ट्रेनों जाय छे सूरत, वलसाड, वापी अने मुंबई तरफनी जे पण कोई ट्रेन जाय छे ते ट्रेनों 2 कलाक पछी उपड़से। आवी सूचना आपवामां आवी। પપ્પાએ કહ્યું, તમે બ્રશ કરી લો, ત્યાં સુધીમાં હું ચા લઈને આવું। અમે સવારની પ્રાતઃ ક્રિયાઓ પતાવી એટલામાં પપ્પા ચા લઈને આવ્યા અને મમ્મીએ થેપલા, ખાખરા અને બિસ્કિટ નાસ્તા માટે કાઢ્યા। અમે ચા નાસ્તો પતાવ્યો ત્યાં સુધીમાં અજવાળું થઈ ગયું હતું। હવે સવારના 5 વાગેલા હતા એટલે એ સમય દરમિયાન અંધારું હતું, પરંતુ રિયા અને તેના પરિવારે ચા પીધી, ચા નાસ્તો કર્યો એટલામાં તેમને અજવાળું થઈ ગયું। હજુ ટ્રેનને ઉપડવાની ઘણી વાર હતી, કારણ કે 2 કલાક પછી ઉપડવાની હતી, હજુ સુધી ટ્રેનનો ઉપડવાનો સમય થયો હતો નહીં। પપ્પાએ કહ્યું, ચાલો તમને રેલવે સ્ટેશનની સુવિધાઓ બતાવો। હું અને મારો ભાઈ પપ્પા સાથે ટ્રેનમાંથી નીચે ઉતર્યા। હવે રિયાના પપ્પા તે રિયાને અને તેના ભાઈને લઈને રેલવે સ્ટેશનની સુવિધા બતાવવા માટે લઈ ગયા। પપ્પાએ અમને ટિકિટ બારી, ટિકિટ ચેકરની રૂમ, પ્રતીક્ષાખંડ, પાર્સલ રૂમ, ટોયલેટ, બાથરૂમ, પીવાના પાણીની સુવિધા, ચા નાસ્તાની કેન્ટીન જેવી સુવિધાઓના સ્થળો બતાવ્યા। પપ્પાએ જે રેલવે સ્ટેશનની સગવડો જોવા માટે લઈ ગયા હતા તો તેમને રેલવે સ્ટેશન ઉપર જે સુવિધાઓ હતી તે કઈ કઈ સુવિધાઓ હતી? તો ટિકિટ બારી, ટિકિટ ચેકરની રૂમ, પ્રતીક્ષાખંડ, પાર્સલ રૂમ, ટોયલેટ બાથરૂમ, પીવાના પાણીની સુવિધા, ચા નાસ્તાની કેન્ટીન જેવી સુવિધાઓ રેલવે સ્ટેશન ઉપર હતી। એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટેની સીડીવાળા પુલ ઉપરથી અમે જોયું તો સ્ટેશન ઉપર ઘણી બધી ટ્રેન ઉભેલી જોવા મળી। અહીં તમને ચિત્ર આપેલું છે
કે વ્યક્તિને એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવું હોય તો સીડી દ્વારા આ પુલ ઉપર થઈને જવું પડે છે. ત્યારે રિયા અને તેનો ભાઈ અને તેના પપ્પા આ લોકો સીડી ચડીને પુલ ઉપર ચડીને જોયું તો પ્લેટફોર્મ ઉપર ઘણી બધી ટ્રેનો ઉભેલી જોવા મળી. રેલવેના કર્મચારીઓ પાઇપ વડે ટ્રેનના ડબ્બાઓમાં પાણી ભરતા અને ટ્રેનની સફાઈ કરતા જોવા મળ્યા. કેટલાક સફાઈ કામદારો પાટાની આસપાસની સફાઈ કરતા જોવા મળ્યા. સ્ટેશન પર ફરવામાં સમય ક્યાં પસાર થઈ ગયો તેની ખબર જ ન પડી. મને રેલવેની સુવિધાઓ વિશે ખૂબ જ જાણવા મળ્યું. ખરેખર બહુ જ મજા આવી. મેં કેટલીક સુવિધાઓના ફોટા અને વિડીયો પપ્પાના મોબાઈલમાં લીધા છે. જ્યારે આ રેલવે સ્ટેશનની સુવિધા જોવા માટે નીકળ્યા છે રિયા, તેના પપ્પા અને તેના ભાઈ, ત્યારે તેમણે એ પણ જોયું કે રેલવે સ્ટેશનો ઉપર ઘણી બધી ટ્રેનો ઉભેલી પણ જોઈ. રેલવેના જે કર્મચારીઓ હતા તે પાઇપ વડે, પાણીની પાઇપ વડે ટ્રેનના ડબ્બાઓ સાફ કરતા પણ જોયા. ટ્રેનના ડબ્બાઓ સાફ કરીને તેમાં પાણી ભરતા પણ જોયા. ટ્રેનની સફાઈ કરતા પણ જોયા. સફાઈ કામદારો હતા એ પાટાની આસપાસની સફાઈ કરતા હતા એ પણ આ રિયાએ અને તેના ભાઈએ જોયું. હવે નીચે તમને પ્રશ્ન આપ્યો છે, તમે વિચારો કે રિયાની ટ્રેન વડોદરા સ્ટેશનેથી 2 કલાક મોડી કેમ ઉપડી હશે? વિચારો કે ભાઈ આ રિયાના ટ્રેનનો જે સમય હતો તેનાથી 2 કલાક મોડી કેમ ઉપાડવાનું કીધું હશે? તો એવું બને કે ભાઈ વડોદરાથી મુંબઈ વચ્ચે રેલવેના પાટાનું સમારકામ ચાલતું હોય તો પણ ટ્રેન મોડી ઉપડે. બીજું કે વડોદરા અને મુંબઈ વચ્ચે કોઈ ટ્રેનમાં ગરબડ કે અકસ્માત થયો હોય અને પાટા ઉપર ઊભી રહી ગઈ હોય તો પણ આગળ સિગ્નલ ન મળતા ટ્રેન મોડી ઉપડે. ત્રીજું કે વહેલી સવારથી જ રાબેતા મુજબની ટ્રેનો 2 કલાક મોડી ચાલતી હોય અથવા તો ટ્રેનને આગળ વધવા સિગ્નલ મળ્યું ન હોય તો પણ વડોદરા સ્ટેશનેથી આ ટ્રેન જે છે મુંબઈ તરફ જવા માટેની એ ટ્રેનો 2 કલાક મોડી ઉપડી હશે એવું આપણે વિચારીએ. બીજો પ્રશ્ન છે, રિયાએ સ્ટેશન પર કયા કયા સ્થળોની મુલાકાત લીધી? જ્યારે રિયા તેના પપ્પા સાથે સ્ટેશન ઉપર સુવિધા જોવા માટે જાય છે, જે સગવડો છે તે જોવા માટે જાય છે, ત્યારે તેણે કયા કયા સ્થળોની મુલાકાત લીધી? તો તેને સ્ટેશન ઉપર ટિકિટ બારી, ટિકિટ ચેકર રૂમ, પ્રતીક્ષા ખંડ, પાર્સલ રૂમ, લોકરની સુવિધા, ટોયલેટ બાથરૂમ, પીવાના પાણીની સુવિધા, ચા નાસ્તાની કેન્ટીન, પછી એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવાનો સીડીવાળો પુલ, આ બધા જ સ્થળોની રિયાએ મુલાકાત લીધી. 29 મે, સમય છે 7:15. હવે માઇકમાં સૂચના અપાઈ, અમારી ટ્રેન 2 મિનિટમાં વડોદરા સ્ટેશનેથી ચાલશે. અમે પાછા અમારા ડબ્બામાં આવીને બેઠા અને ટ્રેન ચાલી. હવે 2 કલાકનો સમય થઈ ગયો. 5 વાગે ટ્રેન વડોદરા જંકશન આવીને ઊભી રહી હતી અને તેમણે 2 કલાક પછી ઉપડવાનો સમય કીધો હતો, એટલે 7:15 વાગ્યાના સમયે વડોદરા જંકશનથી ટ્રેન ઉપડી. સવાર થઈ ગઈ હતી. બહારનું વાતાવરણ ખૂબ જ સુંદર લાગતું હતું. અમારી ટ્રેન સડક માર્ગના બંધ ફાટક પાસેથી પસાર થઈ રહી હતી. ત્યાં લોકો ફાટકની બંને બાજુ ટ્રેન પસાર થવાની રાહ જોઈને ઊભા હતા. તમે આ દ્રશ્ય પણ જોયું હશે, જ્યારે આપણે રેલવે સ્ટેશનના ફાટક બાજુથી પસાર થતા હોઈએ છીએ ત્યારે ઘણી વખત ફાટક બંધ થઈ જતો હોય છે. કેમ? તો ત્યાંથી રેલવે પસાર થવાની હોય માટે તે લોકો ફાટક બંધ કરી દેતા હોય છે. એમ આ રિયાએ પણ ટ્રેનમાં બેઠા બેઠા આ એમની ટ્રેન ફાટક પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ફાટકની બંને બાજુના વાહનો ઉપર તેની નજર ગઈ. ત્યાં બસ, કાર, રિક્ષા, સાયકલ, સ્કૂટર તેમજ માલ સામાન ભરેલી ટ્રકો જેવા વાહનો પણ ઊભા હતા. ઘણા બધા વાહનો આ રેલવેની આજુબાજુ, ફાટકની આજુબાજુ ઊભા હતા. કેટલાક લોકો પોતાના વાહન બંધ કર્યા વગર ઊભા હતા.
જેના કારણે ત્યાંનું વાતાવરણ અવાજ અને ધુમાડાવાળું હતું. ઘણા લોકો ટ્રેન પસાર થાય ત્યાં સુધી પોતાનું વાહન બંધ કરતા હોતા નથી, તો એ સમય દરમિયાન શું થાય, અવાજ ઘોંઘાટ પણ થાય અને વાતાવરણ ધુમાડાવાળું પણ થાય છે. કેટલાક લોકો ફાટકના સળિયા નીચેથી પસાર થઈને પાટાની નજીક આવીને ઉભેલા હતા. ખરેખર તે જોખમી હતું. હવે આ ફાટકના જોડે જે સળિયા ગોઠવેલા હોય છે એ ઘણા લોકો તો એટલા બધા ઉતાવળા હોય છે તે કે સળિયાના નીચે થઈને પણ પાટાની નજીક જઈને ઊભા રહેતા હોય છે, પણ આ વસ્તુ ખૂબ જ જોખમી ગણાય છે. તે જ સમયે અમારી ટ્રેનની બાજુમાંથી બીજી ટ્રેન પસાર થઈ. જ્યારે રિયા આ બધી વસ્તુ નિહાળતી હતી તે જ સમય દરમિયાન જ્યારે એમની ટ્રેન હતી એમની બાજુમાંથી એક બીજી ટ્રેન પસાર થઈ. મેં અને હિમાક્ષે તે ટ્રેનના ડબ્બા ગણવા પ્રયત્ન કર્યો, પરંતુ બંને ટ્રેન ખૂબ ઝડપથી ચાલતી હતી જેથી ડબ્બા ગણી શકાયા નહીં. હવે હિમાક્ષ, તેનો ભાઈ અને રિયા બંને જણાએ પ્રયત્ન કર્યો રેલવેના જે ડબ્બા હોય છે તે ગણવાનો, પરંતુ ગણી શક્યા નહીં. કેમ? કારણ કે બંને ટ્રેનો ફૂલ સ્પીડમાં એટલે કે ઝડપથી જતી હતી તેથી ડબ્બા ગણી શકાયા નહીં. હવે આગળના પ્રકરણની ચર્ચા ભાગ 2 માં જોઈશું. અસ્તુ.